કોણ કોનું રક્ષણ કરશે? હવે તો આ વર્તમાન છે ને હું માવી છું, હું છું વર્તમાન છે ને હું છું, બીજું છે જ નહીં. કોની અપેક્ષા રાખો તમે? મારા આજ્ઞાનો ઉપયોગ જેટલો હું સિન્સિયરલી કરું એટલું હું મારી જાતને ઉચકી શકું છું. એટલે જેટલા ઉચકાતા નથી ને એ તો ભાર લાગે છે ને, ત્યાં સુધી આજ્ઞાના ભાગની કચાટ છે. અને જેટલી આજ્ઞામાં મારી સિન્સિયરિટી વધતી જશે એટલો હું નિષ્પક્ષપાતી થતો છું. એ તો છે ને, તો બધી ડાયરી વાત આપણે જ છે. આપણે ડાયરી વાત તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આપણે કશું કોઈ કર્યું નથી, પણ હવે આ દાદાના જ્ઞાન થી, દાદાએ આપેલી શક્તિ થી આપણે આવે મને એમ થાય કે મારે એકલા જ સોટી વાપરવાની મારા માટે. ના ના, એ તો બધા ભૂલતા નથી, બધા જાણે છે. તમારે તમારી વાત કરીને આગળ વધવાનું. જાગો 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 રે, ઊંધો કચરો કાઢો રે, ત્યાં સુધી હજી સુતા રહેજો, ઘરે કલ્યાણ હો રે. ખરેખર એવું છે, પોતાના માટે ગાવ ને. મુંબઈમાં બધાને હવા ભરાય છે. ના, મને આપણા શંકરજી સાહેબ શબ્દ ફોન આવ્યો કે જરા કરેક્શન કરો, બરાબર નથી આપણા સંપતિ. આમાં મુક્તિસુખ વર્ષા માં સીડી નંબર 79 માં મુક્તિસુખ વર્ષા ચાર લાઈન ગાઈએ આપણે. હું અને મારું ચાલી રહ્યું જ ને એના વિશે છે. અને આમ તો જેએસએસ ગ્રુપમાં નાખ્યું છે, જોજો બધા. પદ નંબર છે 79, અરે સીડી નંબર છે 79, પદ નંબર 6, 79/6, હું તું તે કરતા નથી, એમાં સેકન્ડ પેજ પાછળની સાઈડ. હું ને મારો વી સંકલ્પે અહમ વદે કરે છે.
જે કરો તો
આપણે એને નક્કી કરીએ કે 80 વર્ષ ગુજરી ગયો છે આગળ, ને આજે આ 5 વર્ષ છે તો 85 વર્ષનો છે કે નહીં. પણ આજે આ 5 વર્ષના ખોખામાં 85 વર્ષે એને કોઈ વાંધો આવતો નથી, તો 85 વર્ષના ખોખામાં પોતે બધો જ વાંધો આવે. આના પછી મારે મને એટલો બોધ મળ્યો અને બહુ સારું થયું. ખબર પડી? હેલો, યસ સર, સાંભળું છું બરાબર. એટલે આવું છે, પ્રેમ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ થવા માટે જેટલું કહે ને, દીવો છળગ્યા કરે છે, મન અગરબત્તી છળગ્યા કરે છે અને સુગંધ આપે છે, દીવો છળગ્યા કરે છે અને પ્રકાશ, એમ થયા વગર છૂટકો જ નથી. જેને મળવું હોય અને જેમને કલ્યાણ કરવું હોય તેનો આ જ રસ્તો છે. હવે દીપકાને આજે પ્રેમ સ્વરૂપ થવા માટે કોઈ પણ ઘાટમાં હોય ત્યાં સુધી જીવ, હું મારી વાત કરું, હું મારી વાત કરું, તો જ્યાં સુધી મારી અંદર કઈ પણ પ્રકારનો ઘાટ છે ત્યાં સુધી હું પ્રેમ સ્વરૂપ નહીં થઈ. હા, એટલે ખબર તો મને જ પડે કે આ મારા ઘાટમાં હું ચાલુ છું. બીજા આપો, હવે તમે આપો કરી, ક્યારે આપવાનું કઈ રીતે ખબર પડે? તમને જ ખબર પડે. અરે પણ કોકની ભૂલ કોઈ ખોપે, ગડબડ થાય છે કે નહીં? ગડબડ નથી, કોઈ ગડબડ નથી. થપ્પડ મારે છે વ્યક્તિને, એને પહોંચે છે મરેલો અહંકાર આટલો બધો નડે ગયો છે. હવે બે ચાંદા રાખો, બીજો તમારા માટે કોઈ વિકલ્પ નથી. આપી દેવાનું મગજ શું ચાલે, જે મગજ થી પોતે પોતાનું નથી કરતા. સમજાય? આગળ વાંચીએ. પ્રશ્ન કરતા, બંગલો વેચાઈ ગયો તેથી દાદાશ્રી, પણ એની મમતા કેમ ઉડી ગઈ? પ્રશ્ન કરતા, પોતાની મમતા છોડી દીધી એટલે ગઈ. દાદાશ્રી, છોડી તો નથી દીધી, પણ ફરજિયાત છોડી દેવી પડી ને. બીજે દાડે બંગલાને આગ લાગે તો ઉલટે એ હશે, કહેશે કે ચાલો નિરાશ થઈ ગયું, એટલે એક જ દાડામાં મારા પણ જતું રહ્યું. અને એને બદલામાં શું આપ્યું? કાગળિયા આપ્યા. અલ્યા, મારા પણું કાગળિયાથી જાય છે? હા, જતું રહ્યું, તમે જોયું ને. અને કાગળિયા જતા રહે કે ના જતા રહે? એ જતા રહે. જો કાગળિયાથી મારા પણું જતું રહે છે તો આપણે એ સમજણથી કાઢીએ તો શું ખોટું? જે કાગળિયાથી જતું રહે એને સમજણથી કાઢીએ શું ખોટું? અને સમજણથી નીકળે કે ના નીકળે, પછી ઘર બળી જાય તોય રડે નહીં ને? પ્રશ્ન કરતા, પણ કોર્ટ એ દસ્તાવેજ અનવેલિડ કરે તો પાછો રડવા માંડે. દાદાશ્રી, હા, તો પાછો રડવા માંડે. પ્રશ્ન કરતા, આજ સુધી તો મમતા ના ઉડી એવું કેમ? દાદાશ્રી, એ તો એનો રસ્તો જાણ્યા સિવાય ના ઉડે ને. અને છેવટે એ 20 લાખનો બાંધેલો બંગલો શું કહે છે? હે નગીનદાસ શેઠ, કાં તો તમે જતા રહેશો ને હું જતો રહીશ. ત્યારે નગીનદાસ શેઠ કહે છે, તું ક્યાં જતો રહેવાનો છે? ત્યારે બંગલો કહે છે, તમારી નાદારી નીકળશે ત્યારે મારે જતા રહેવું પડશે, અને નહીં તોય તમે જતા જ રહેવાના છો, હું તો ઊભો રહીશ. હવે બંગલો આવું કહે ત્યારે શરમ ભરેલું લાગે કે ના લાગે? એટલે મમતાનો વિસ્તાર કર્યો છે આ લોકોએ, ખોટો વિસ્તાર. મકાનનો કેમ વિસ્તાર નથી
મકાનનો કેમ વિસ્તાર નથી કરતા કે આ મારું આટલું જ છે, અને આ મમતાનો વિસ્તાર તો આખી દુનિયા પર કરે છે. પ્રશ્ન કરતા, પણ જેને મમતાનો વિસ્તાર મોટો અને સંસારની દ્રષ્ટિએ મોટો માણસ કહે છે દાદાશ્રી? હા, મોટો માણસ કહે છે, પણ એને દુખે એટલું જ છે. આ તો ખોટી બધાએ મમતા વિસ્તારી છે. દુનિયા મોટામાં મોટું મ્યુઝિયમ આ મમતા બેસે છે. એ ખાલી સેનાથી બેસે છે? સંસારી સ્વભાવથી, બંધન સ્વભાવથી મમતા બેસે છે. અને બુદ્ધિએ કંઈ ઓછું કામ કર્યું છે? બુદ્ધિથી આ બધું જગત ઉપાડું બમ જેવું કર્યું છે. આમાં ફસાવાની ના કહી છે. તું જો કર, ખા પી, પણ ફસાઈશ નહીં. પણ તોય આપણા લોકો ચોંટી પડે. ના ચોંટીશ, ચાખીને ઊંઘી જાને. આ દુનિયા શું છે કે મોટામાં મોટું મ્યુઝિયમ, આ આપણે આપણા અહીં બરોડાનું મ્યુઝિયમ છે ને, એવું આ એક મોટું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં ટિકિટ લઈને પહેંચતી વખતે શી શરત હોય છે કે અંદર જાઓ, તમે અંદર જુઓ, કરો, ફરો, જેટલા કાળ સુધી બધું જોઈ ના રહો ત્યાં સુધી ફર્યા કરો. ખાવાની ચીજો ખાજો, પીજો, ભલે ચા પીવો, ભૂખ લાગી હોય તો નાસ્તો કરવાનો, ભોગવવાની ચીજ ભોગવજો, પણ કશું લેવાનું નહીં. છેલ્લે દરવાજે થાય તે ઘડીએ કશું લઈને નહીં નીકળતા, નહીં તો ગુનો લાગુ થશે. તે એમાં બેઠા પછી ભાંજગડ શી કરવાની? સંગ્રહ સ્થાન જોયા કરવાનું. પણ સેને માટે આ ધમાલ? પાછું બહાર નીકળતી વખતે કશું લઈ જવાનું નહીં એવા આ સંગ્રહ સ્થાનમાં બેઠા છો, ત્યારે એ કહે છે, સાહેબ હાથમાં લઈએ ત્યારે ને ભાંજગડ. પણ ના, મનમાં લઈ ના નીકળતા અને વાણીમાં લઈને ના નીકળતા. કશું લેશો કરશો નહીં, છતાં ભોગવવાની છૂટ આપી છે તો શું ખોટું કહે છે? પ્રશ્ન કરતા, બરાબર છે દાદાશ્રી. હવે એવી રીતે નીકળી જવાય છે કે ના નીકળી જવાય, પણ લોકો ભર કરે છે. અરે કેટલાક તો ગજવામાં હવ મૂકી લાવે છે, પણ પછી ત્યાં પકડાય અને મનમાં તો બધા બહુ લોકો ગયા. બધું પેલી જોઈ હતી એના જેવું તો નહીં. ત્યારે પેલી કહેશે, એમના જેવા તો મેં જોયા જ નથી, અલ્યા શું કરવાના તે? પ્રશ્ન કરતા, પણ એ સંગ્રહ સ્થાન જ એવું હોય છે કે બધી લાલચો ઊભી કરે છે દાદાશ્રી. સંગ્રહ સ્થાન એવું જ હોય છે, પણ જોડે લઈ જવાનું નહીં એવી શરત. એટલે પછી શું તમારા ગામમાં જોડે લઈ જવાનો રિવાજ ખરો? પ્રશ્ન કરતા, ના દાદાશ્રી. તો પછી સારું, હાય હાય, આપ જોવું જાણું, કેરીઓ આવી તે કઈ નાખી દેવાની, હાફૂસ કેરી આવી તો નિરાતે ખાવી, પંખો ચાલુ કરીને, એર કન્ડિશન ચાલુ કરો, વાંધો નહીં, પણ જોડે લઈ જવાનું નહીં ને, હાય હાય કરવાની નહીં. એટલે જગત આખું સંગ્રહ સ્થાન છે, એમાં ખાઓ પીવો નિરાતે, ટેસ્ટફુલ્લી ખાઓ. આમ તો ભોગવતા નથી, માથા ઉપર તલવાર લટકતી હોય અને નીચે જમવાનું, બળ્યા તારા જમવાના, મેલ પૂળો અહીંથી, નહીં તો તલવારનો ભય લાગતો હોય તો એને કહી બેસ કે જ્યારે પડવું હોય તો પડજે, અહીં જમવા, નહીં તો આમ માથે તલવાર અને નીચે જમવાનું, એવી એક એક માણસની આ દશા છે. અને તે મોઢા પર દિવેલ ફરી વળેલું જોવામાં આવે કે ના આવે? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી. એટલે બધું ખાજો પીજો, જે તમને અનુકૂળ આવે તે ખાજો, સ્ત્રીનો કશો વાંધો નથી. નહીં તો પૈણસો નહીં ને પૈણો તોય તે વ્યવહારથી પૈણજો, નિશ્ચયનું પૈણસો નહીં. આ લોકો તો નિશ્ચયથી પૈણી જાય છે, નિશ્ચયથી નહીં પૈણતા હોય. પ્રશ્ન કરતા, હા પૈણે છે ને દાદાશ્રી? હવે એ લોકો પૈણે છે અને તમે પૈણો છો, પણ આ લોકો નિકાલ કરો છો, જ્ઞાન લીધું છે એટલે.
પણ મારી મારી કહેલી કોઈ ચીજ જોડે લઈ જવાય ખરી? કોઈ લઈ ગયેલા ખરા? પ્રશ્ન કરતા, ના, કોઈ હજુ સાથે નથી લઈ ગયું. દાદાશ્રી, જો જોડે લઈ જવાની શરત ના હોય તો સા હારું હાય હાય કર્યા કરતા હશે લોકો? એટલે મહીથી કશું લેશો નહીં, બહુ ગમે તોય. લેશો તો જોખમદારી આવશે, પણ આપણા લોકો જ ગજવામાં ચાલી લે છે અને પેલી બાજુ નીકળી જાય, પછી ત્યાં પકડે એટલે જોખમદારી આવે. એટલે આ કશું નહીં, ભોગવજો બધું અને મારું કરશો નહીં કોઈ. સંગ્રહસ્થાનમાં મારું કહેવાતું હશે, તમને કેવું લાગે છે? પ્રશ્ન કરતા, સાચી વાત છે દાદાશ્રી, ને જ્યાં કકડાટ છે ત્યાં જ મમતાપણું છે, બાકી કોઈની જોડે કકડાટ છે નહીં. પાછો કહે મારી બહુ નાલાયક છે ત્યારે ત્યારે મારી શું કરવા બોલે છે? મારા પણું તોય છોડતો નથી, ના છોડે નહીં, ના છોડે નહીં. પ્રશ્ન કરતા, આ મારી કહેવું અને નાલાયક કહેવું એ બાસ એ બે સાથે બોલાય છે, એ કોઈને વિચાર જ ના આવે દાદાશ્રી. હા, મારી બહુ નાલાયક છે, ડાયવોર્સ આપવા જેવી છે એવું હવ કહે ત્યારે બોલે એની અસર રહે. હા, દરેક શબ્દની અસર રહે. મોય મારી કહે તેની અસર રહે અને મારી કહે તેની અસર રહે. મમતાના આટા માર માર કર્યા. અમારો એક ફ્રેન્ડ હતો, તેને દસ જ વર્ષ લગ્ન રહેલું, પહેણ્યા પછી અને પછી વાઈફ મરી ગઈ, નાના નાના ત્રણ છોકરા મૂકીને. તે અમારો ફ્રેન્ડ રડતો હતો બહુ. ત્યારે લોકોએ એને આશ્વાસન આપવા જાય ને તે હું આશ્વાસન આપવા ગયેલો. મેં કહ્યું, શું કરવા રડે છે? કહે, હવે એનો શું અર્થ છે તે? ત્યારે એ મને કહે છે, પણ આ ત્રણ છોકરા મને તો એના વગર ગમતું જ નથી. ત્યારે મેં કહ્યું, શું કરીશ? પણ હવે એ પાછી આવશે. ત્યારે એ કહે છે, મને ગમતું નથી, એનું શું કરું? મેં કહ્યું, અલ્યા, આ તારી વાઈફ વગર તને ગમતું નથી તો આજથી 11 વર્ષ ઉપર તું અને તારી આ તારી વાઈફ ગાડીમાં મળ્યા હોય તો તું ધક્કો મારે કે ખસ. અહીંથી 10 વર્ષ ઉપર પહેણ્યો હતો, તે પહેણ્યા પહેલા વર્ષ દાડા પહેલા આવું બને કે ના બને? ત્યારે એ મને કહે છે, હા, એ તો ઓળખાય નહીં ને. મેં તો કહ્યું, માતાના પેટે જન્મેલી નથી, કોઈ પુરાવો જડતો નથી. માતાના પેટે જન્મેલી હોય તો માતાનો કંઈક પુરાવો છે. આ તો પૈણ્યાને વર્ષ દાડા પહેલા જ મળી હોય તો વડમવડા કરે. ત્યારે એ કહે છે, શું આમાં કહેવા માંગો છો? મેં કહ્યું, તું પહેણવા બેઠો ને ત્યારે શું બેઠો તને પાછો? તું પહેણવા બેઠો તે ઘડીએ તે જોઈ એને, આ મારી વાઈફ, પહેલો આંટો માર્યો એણે, આંટો માર્યો કે આ મારા ધણી. ત્યારે પહેલા એવો આંટો મારેલા નહીં ને તે આ પૈણ્યા. ત્યારથી 10 વર્ષ સુધી આ મમતાના આંટા માર માર કર્યા, મારી મારી મારી. એ એટલી બધી માનસિક ઇફેક્ટ થઈ ગઈ છે, એટલી બધી સાયકોલોજી થઈ ગઈ છે. એક જ ફેરો બોલ્યો હોય તો સાયકોલોજી થાય, તો આ તો 10 વર્ષની સાયકોલોજી. ત્યારે એ મને કહે છે, હા હા, મને લાગે છે કે સાયકોલોજી થઈ ગઈ છે મને, હવે સી રીતે જાય? મેં કહ્યું, નોય મારી નોય મારી બોલ, જેવી રીતે બંધાયું છે એને છોડ, આ એનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. આ ખરેખર કોઈ બંધન જ નથી, આ તો સાયકોલોજી ઇફેક્ટ જ થઈ જાય છે. પછી ત્રણ છોકરા મૂકીને વાઈફ મરી જાય એટલે રડે કે ના રડે બિચારો, પણ પછી આવી સમજણ પડે એટલે ખુશ થઈ ગયો. નોય ઓળખાણ, આ તો મારી મારી કરીને ચોંટ્યું છે આ બધું. આ નોય મારી કરે કે ઉડી જશે, એની અમે ગેરંટી આપીએ છીએ. કોઈ પણ વસ્તુ મારી કર્યું હોય તો ઉખાડવી હોય તો નોય મારી કહીને ઉખાડશે, અને ત્યાં ફરી ચોંટવું હોય તો નોય મારી કરતા હોય તેને બદલે મારી મારી કરો કે ચોંટશે. સમજ પડી ને? આમ ગુંદરની જરૂર નહીં પડે, ગુંદર વગર ટિકિટ ચોંટે એવી છે. જય સચિન. ભરતભાઈ,
પાછળ કેટલો પુરસાદ માંગ્યો
કેટલી તપાસ કરી, હમણાં જો 50,000 ધંધામાં ખોટ ગઈ હોય ને તો રાત દિવસ બેસીને શોધી કાઢે કે આ ભૂલ થઈ મારી થોડી કાઢે કે નહીં. હવે ત્યાં આટલી બધી કહેવાય એની અસર છે, કેપિટલ નેટ છે, પણ એ અહીંયા તો છે જ નહીં. મને અસર કેમ થઈ? દાદા શું કીધું છે ખબર છે? કોઈ પણ વ્યક્તિ મારી નજરની બહાર જાય મને યાદ આવતા જ નથી, અને જે ગુજરી ગયા તે તો કોઈ દાડો યાદ આવે નહીં. હવે આ પરિસ્થિતિને આપણે આપણા એમાં મૂકીએ તો ડર લાગે ને એમ નહીં. આજે હાજર નથી એટલે અહીંયા પ્રેઝન્ટ નથી તો એમની કલ્પના થાય ને કઈ કઈ કસરો બધી થાય. એને તો આપણે કોઈ દિવસ વિચાર્યું નથી કે એના માટે કંઈ કરવું જોઈએ, બરાબર છે કે નહીં. આજે હવે જો એમણે કંઈ સારું કરેલું હોય તો ફરી ફરી યાદ આવે, અને ખરાબ કરીને કંઈ ઊંધું કરેલું તો પછી એને ઘાટમાં મને લેવા દો, એક દિવસ આવશે ને પછી આખું એવું થાય. હવે આ કેમ એવું થાય છે? તો કે ત્યાં ભરેલો માલ આવો છે. આપણે વાત સમજવાની છે એટલે શું કહેવાનું, કૃપાથી મળ્યું છે સમજવાનું આખું બાકી છે. અને જેમ જેમ સમજાતું જશે ને તેમ તેમ અંદર એટલી વિતરાકતા ખુલ્લી થશે. એની શરૂઆત થઈ ગઈ છે, એન્ડ આવ્યો નથી. એન્ડ માટે એ જે આખી આપણી અંદર યાત્રા છે ને તે જ અંતર પર રજાનો આપણો ભૂમિકાનો પુરુષાર્થ છે એ સમજવાનું બાકી. અને જેમ જેમ સમજાશે તેમ તેમ મજા આવશે. બહાર એટલું જ ઉલ્લાસ છે અને અંદર ટોટલી ઉદાસીનતા. કોઈ કહી નહીં શકે કે આ દુઃખી છે કરીને, કોઈને તો એમ લાગે બધું મજા કરે છે એમ કરીને, પણ પોતે અંદરથી ટોટલી ઉદાસીન હોય. કેવી રીતે સમજાય છે? મારી ભગવાનનો ફોટો ગમે ત્યાં જોશો ને એમને કેટલા ઉપસર્ગો આવ્યા. ક્યાં કરો કઈ એવી વાત કરી છે કે કોઈ તમને સુવા નથી દીધા? ખાલી વિચાર કરો કે કોઈને ખાલી કહી દો કે હમણાં છે ને આખી રાત આજે મને સુવા દેતા નહીં, શું એટલે થપ્પડ મારજો, નહીં તો છેલ્લા પાણી રેડ્યો, છેલ્લા તો તમારું પગ જ ખરાબ થઈ જાય. ક્યાં અહીંયા ગયો ને તો હું આપી શકું, ખબર પડી? એક રાત કરી જુઓ ભગવાનને કેટલી રાતો સુવા નથી દીધા, અને એમને સુવાનું હતું પણ નહીં કારણ કે જાગ્રત હતા. અને આપણને એવા જાગ્રત કરેલા છે પણ એ સમજણના ભાગની જાગૃતિ બાકી છે. કૃપાના ભાગની જાગૃતિ રહી કઈ રીતે? હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એમાં કોઈ શંકા નથી. હવે જીવન વ્યવહારમાં એ કામ કરે એટલા માટે આ બધું છે આપણું. એટલે હવે ક્યારેથી લાગુ પડતો? હા, એ જ છે લાગી ગયા. તમે કીધું ને ત્યાંથી હવે ઊંઘે બીજા, ઊંઘ આવી જાય વસ્તુ જુદી છે, તો મારે ઊંઘવું નથી. એ જો માપ કાઢવું હોય ને ખરેખર ખરેખર, દાદાએ કીધું કે આટલું બધું છે નહીં. જેટલી તમારી રસ લુપ્તતા ગઈ ને તમે ઘણી બધી બાબત ઇન્દ્રિયોના ભાગમાં તમે જીતી જશો, પણ આ રસ લુપ્તતા જતી નથી. ખીચડીનું નામ દઈ ત્યાં દઈ કેટલા ચકડા પડી જાય. હવે ખીચડી વસ્તુ એટલી સારી વસ્તુ છે ને તમારા શરીરને મસ્ત રાખે. પેલા કહે અમે પેલા બહાર મૂકી આવો, આ વાત છે. મને જયારે કીધું ત્યારે હું જરા વિચારમાં પડી ગયો, પણ એવી ખીચડી માટે મને એલર્જી હતી ને. મને તો એક જ વસ્તુ, આ શરીર દાદાના કામ માટે હેલ્પફુલ થવું જોઈએ, અને એ માટે જે કરવું પડે ને તે બધું કરવાનું, એમાં કઈ પાછા ફરીને જોવાનું નહીં. પછી પણ આ એક્ઝેક્ટ વસ્તુ નથી ખબર એટલે અટકેલું છે. આપણે એક જ વસ્તુ કહેવાની, આ માપ
જ્ઞાની પુરુષે આપેલું છે, જે આપણે સમજીને જીવ છે એમને જે પરિણામ મળશે અને જેટલા પરિણામ અટકેલા છે ને તે અહીંયા વિચાર વિચાર કરો. મારા ઓફિસમાં એક જણા કીધેલું, દોસ્ત એ સંસાર છોડી દેગા તું, એ નહીં છોડી ગયા એમ કરીને કહ્યું. એમ કીધું અભી તું કીધા ભી વો સાધુ બન ગયા લેકિન પેટું પણ હોને વાલા હૈ, પેટું પણ નથી જવો પડે અને લા પાછળ પડ્યા. આવે ખબર પડી, અજ્ઞાની લોકો આવું સમજે છે. હવે આપણે આપણે કંઈક તો વિચારવું જોઈએ. કઈ ખાવાના રહી ગયા હતા, કઈ ફરવાના રહી ગયા હતા, કઈ પહેરવાના રહી ગયા હતા. એના માટે એનો મતલબ એમ નથી પહેરવાનું નહીં ને ખાવાનું નહીં એમ નથી કહેતા, પણ એની ઉપર આ બાબતે બોલો. ખ્યાલ આવ્યો? આ રસ લુપ્તતા મતલબ આ એક જે સિદ્ધાંતની વાત હું પૂછી રહ્યો છું કે જે કારણે જ આપણું કેવળ જ્ઞાન ખુલ્લું નથી થતું. જેટલી મારી ખોરાક પ્રત્યેની આસક્તિ ઘટશે એટલો હું જ્ઞાન માર્ગમાં આગળ વધી શકું. બરાબર, પહેલી વાત એક થર્મોમીટર સીધે સીધું એ વાતને લઈને તમે જેટલા રાખવા તો રાખજો. આપણા ડિક્શનરીમાંથી આ મને ભાવતું નથી ને એ નીકળી જ જવું. જો આ મને ભાવતું નથી કરીને રહી છે ને ભૂલી જશે રસરૂપતાની જીતવાની વાત છે કે નહીં છે. આ વાત સમજો, આ ભાવતું નથી કરીને કેવી રીતે હોય શકે? ખવાય કે ના ખવાય એમ હોય. ભાવતું નથી વાત અલગ છે, પણ ભાવતું નથી એવું કોઈ વસ્તુ નથી, પણ ભાવતું એ તો વધારે ખવાય કે નહોતું. અરે બાપા, કોઈ ઝઘડો નથી રાખ્યો, દરેક નું માપ હોય કે નહીં. મેં તો બોલી ગયા, પછી કાલથી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. કાલથી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે એનો વાંધો નથી. આપણે તૈયાર જ છે, આપણે તૈયાર જ છે ને. આ કેવું છે જુઓ, હિસાબનું ભેગું થઈને જ રહે છે, પણ હવે એ હિસાબના આપણે કેટલું દુઃખપણે રહેવું. આ ત્યાં આપણે પેલો પિત્ર ખાતેલો નહીં, આ રહેના જેવું તો આ નહીં. આ લુપ્તમાં લુપ્તતામાં ગયું. હમણાં જે એટલે આજે જે સામે આવ્યું છે ને એનું તમે ભયંકર અપમાન કર્યું. હવે આપણને ખબર જ નથી. એક વખત મોજા કાઢ્યા ને આમ કરીને ફેંકી દીધા, કીધું તો પાછા પહેરવાના નથી. હા પહેરવાના છે ને, એની જોડે ઝઘડો શું છે? આમ કોચો મોટા વિતરાક થવા ફર્યા છે. આ વ્યવહાર શું છે? આ દેખાય છે શું? સામાન્ય વાત છે કે વિચારે કપડાં અને બધું કંઈ કઈ રીતે આપણે નાખીએ? નથી નાખતા ખાવાનું તો કાઢી લો. ખબર નથી હું ખાતો નથી, આ પણ નથી આવતું. અમારા માટે તો એ છે ને, હું તો ખાલી હું ખવાય કે ના ખવાય. પણ એક બાજુ દાદા ભગવાન એવું સ્વાદ લેવો જાણવો, તો અને બીજી બાજુ કહીએ આપણે કે મારે રસ લુપ્તતા ન હોવી જોઈએ. અરે રસ લુપ્તતાની વાત કરીને ત્યાં ખાતી વખતે બધા ઉપયોગ પૂર્વક રસને ચાખવા તું એક્સ્ટ્રીમ છે. હે ભગવાન, એટલે આ જે વસ્તુ સમજો મહાત્માઓને મુશ્કેલ છે. ઉપયોગ પૂર્વક ખાવું એને રસ લુપ્તતા નથી. એ દરેક સ્વાદને જાણો. હા તો શું આવ્યું ખાટું ખારું એટલે મારે જગ્યા જમવામાં જે આવ્યું એનો મારે જાણીને સંભાવપૂર્વક નિકાલ જોવાનું. જોવાનું એટલે બોલવામાં તો આપણે એટલું ગોઠવણી બોલે, પણ એમાં પ્રિન્સિપલ ની ભૂલ હોય. એટલે થિયરી સરસ છે, હજી વાત સમજ્યા નહીં. પેલી વાત એ કરું, જાણવાના ભાગમાં પુરુષાર્થ નથી, જોવાના ભાગમાં પુરુષાર્થ છે. એટલે જાણવાના ભાગમાં મેં જાણી કરીને બોલશો જ નહીં કોઈ દિવસ. બરાબર, જાણે એ અનુભવની દશા છે. જમવાનો ટાઈમ થયો, ખાવાની વાત બંધ કરો.
જય સચ્ચિદાન. સર જરી કરો બરાબર બાકીનો પ્રોગ્રામ બે લાઈન દરબારે હસ્તે મોક્ષ મનાશે ડિસ્ટર્બ કોઈ થાય નહીં. જય સચ્ચિદાનંદ ફરીથી.